નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર અર્થશાસ્ત્રની અંદર કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ અને તેના ભયસ્થાનો વિશે આપણે જાણકારી મેળવેલી હતી. આજના લેક્ચરની અંદર આપણે અર્થશાસ્ત્રમાં ઇન્ટરનેટ ટેકનોલોજી અને સીડીનો ઉપયોગ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ રીતે કરવામાં આવે છે અને તેના ભયસ્થાનો કયા કયા છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલાં ઇન્ટરનેટ ટેકનોલોજી, અર્થશાસ્ત્રમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ. ઇન્ટરનેટ ટેકનોલોજી છે એક ડિજિટલ સાધન છે, આપણને બધા ઇન્ટરનેટથી પરિચિત છીએ. ઇન્ટરનેટ ટેકનોલોજી છે એ ડિજિટલ ટેકનોલોજીનું જ એક સ્વરૂપ છે. ઇન્ટરનેટ ટેકનોલોજી આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ રીતે ઉપયોગી થાય છે એ આપણે આની અંદર જોવાનું છે. આ પ્રશ્ન તમને ટૂંકનોંધ તરીકે 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે, ઘણી વખત 5 માર્કમાં પણ પૂછી લેતા હોય છે. એટલે આ ચેપ્ટરના મહત્ત્વના પ્રશ્નો છે કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી અને કમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી. ઇન્ટરનેટ ટેકનોલોજી છે એ આપણને અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ રીતે, આપણને ખબર જ છે કે ઇન્ટરનેટ આપણા માટે અત્યારે ખૂબ જ અગત્યનું સાધન છે, તો આપણને કઈ રીતે ઉપયોગી છે અર્થશાસ્ત્રમાં એ આપણે જોઈએ. સૌથી પહેલાં એ ટ્યુટોરિયલ તરીકેની ગરજ સારે છે, એટલે કે અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરવાનો છે આપણે તો ટ્યુટોરિયલ એટલે કે આપણે કોઈ પાસેથી શિક્ષણ મેળવીએ છીએ, જ્ઞાન મેળવીએ છીએ એની ગરજ છે. એ ઇન્ટરનેટ ટેકનોલોજી સારે છે. આપણે ગમે ત્યારે કોઈ અભ્યાસ કરવો છે પણ આપણને એ વસ્તુ આવડતી નથી તો આપણે એ ઇન્ટરનેટમાં જોઈએ છીએ. કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરવો એ માત્ર અર્થશાસ્ત્રનો નહીં, કોઈ પણ વસ્તુ આપણને નથી આવડતી એ આપણે બધા વાપરીએ છીએ એટલે આપણને ખબર છે કે આપણે સીધું યુટ્યુબ ઉપર કે ગૂગલ ઉપર સર્ચ કરીએ છીએ એટલે આપણને એ વસ્તુ વિશેની બધી માહિતી મળે છે. એનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ બધી માહિતી આપણને ઇન્ટરનેટ દ્વારા મળે છે. જો એ ઇન્ટરનેટ ન હોત તો એ વસ્તુ શક્ય નહોતી. તો આપણે ઘણી વખત એમ કહીએ છીએ ટ્યુટોરિયલ એટલે આપણે સ્કૂલમાં ભણીએ છીએ અને પછી આપણે નથી આવડતું એટલે આપણે ટ્યુશન રખાવીએ છીએ, બરાબર? તો ટ્યુશનમાં જઈએ, સ્કૂલમાં જે આપણને નથી આવડેલું એ આપણે ટ્યુશનમાં જઈને શીખીએ છીએ. એવી રીતે ઇન્ટરનેટ ટેકનોલોજીમાં આપણે કોઈ પણ વસ્તુ છે એનો અભ્યાસ સરળતાથી કરી શકીએ છીએ, એટલે એ ટ્યુટોરિયલ તરીકેનું કાર્ય છે એ ઇન્ટરનેટ કરે છે. ત્યાર પછી છે ત્વરિત શિક્ષણ કે જાણકારી મેળવવી. આપણે કોઈ પણ વસ્તુ છે એનું ત્વરિત શિક્ષણ એટલે કે તાત્કાલિક એની જાણકારી જોઈતી હોય. આપણે અત્યારે એક ચોપડી લઈને વાંચવા બેઠા છીએ અને એમાં એક વસ્તુ, એક પોઈન્ટ એવો આવે છે કે જે આપણને ખબર પડતી નથી, તો એ આપણે ઇન્ટરનેટ ઉપર મોબાઈલ લઈને બેસીએ અને એમાં સર્ચ કરીએ એટલે આપણને એ વસ્તુ વિશેની માહિતી આપણને મળી જાય છે. આપણે કોઈ વ્યક્તિઓની જરૂર પડતી નથી, સીધું એના ઉપરથી કોઈ પણ વસ્તુની માહિતી આપણને ત્યાંથી મળે છે. એટલે તાત્કાલિક આપણે કોઈ વસ્તુનું જ્ઞાન જોતું હોય તો એ ઇન્ટરનેટ દ્વારા શક્ય બને છે. તમે કોઈ પણ બુક લઈને વાંચવા બેસો છો જ્યારે આપણને કોઈ વસ્તુ ખબર નથી પડતી તો આપણે કેવું તરત એમાં સર્ચ કરીએ છીએ, એટલે એની લિંક ઉપરથી આપણને કોઈ પણ માહિતી છે એની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. વાંચવાલાયક સામગ્રી. ઈ બુક્સ દ્વારા આપણે વાંચીએ છીએ, ઈ બુક્સ બધાને ખબર હશે. કોઈ પણ બુક હવે આપણે લાઇબ્રેરીમાં જઈને બધા ઘણા ઓછા લોકો વાંચતા હશે. હવે શું થઈ ગયું છે કે ગમે ત્યારે જ્યાં આપણે બેસીને વાંચવું હોય ત્યાં વાંચવું હોય તો શું કરવું પડે, તો કે મોબાઈલની અંદર ઈ બુક્સ ખોલો એટલે કોઈ પણ પ્રકારની બુક છે તમને એમાંથી મળી રહેશે અને આપણને કોઈ પણ પ્રકારની વાંચવાલાયક માહિતી છે એ ઈ બુક્સ ઉપરથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે વાંચવાલાયક માહિતી છે એ આપણને ઇન્ટરનેટ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી છે વિવિધ માહિતી મેળવવી. કોઈ પણ વિષયની માહિતી આપણને ઇન્ટરનેટ દ્વારા મળે છે. દાખલા તરીકે હવે તમે 12th ધોરણ પાસ થયા અને પછી આગળ કોઈ અભ્યાસ કરવા માટે બહાર જવું છે તમારે, તો કઈ જગ્યાએ કેટલી કોલેજો છે, કઈ જગ્યાએ કેટલી ફી છે, કેવી રીતે એડમિશન મળે છે, એડમિશનમાં કેટલા પર્સન્ટેજ જોઈએ, આ બધી માહિતી છે આપણને ઇન્ટરનેટ દ્વારા સર્ચ કરીએ એટલે આપણને મળી જાય છે. દાખલા તરીકે અહીંયાથી તમારે અમદાવાદ ભણવા જવું છે તો અમદાવાદમાં કોમર્સની કેટલી કોલેજો છે, ત્યાં એડમિશન પ્રક્રિયા કેવી રીતે થાય છે, ક્યાંથી હવે તો ઓનલાઈન એડમિશન લેવાના હોય છે, તો આ બધી જ માહિતી છે આપણને ઇન્ટરનેટ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. અન્ય કોઈ પણ જાતની માહિતી મેળવવી હોય, કોઈ વિશેષ વ્યક્તિઓ વિશેની માહિતી મેળવવી હોય કે કોઈ પણ માહિતી મેળવવી હોય, કોઈના વિશેષ વ્યક્તિઓએ કોઈ લેખ લખેલા છે, જર્નલ બનાવેલી છે, તો એ બધી જ વસ્તુઓ છે આપણને ઇન્ટરનેટ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે.
આંકડાકીય માહિતી મેળવવા માટે પણ ઇન્ટરનેટ ખૂબ જ અગત્યનું સાધન છે. એ તો આપણને ખબર જ છે, અગાઉ કોમ્પ્યુટર ટેકનોલોજીમાં આપણે જોઈ ગયા કે કોઈ પણ જાતની આંકડાકીય માહિતી છે એ તમારે મેળવવી હોય તો તમે ઇન્ટરનેટ ટેકનોલોજી દ્વારા મેળવી શકો છો. હવે અત્યારે તમારે અહીંયા બેઠા બેઠા અમેરિકામાં કેટલી વસ્તી છે એની આંકડાકીય માહિતી મેળવવી હોય તો તમે ઇન્ટરનેટ દ્વારા મેળવી શકો છો. આ તો ઇન્ટરનેટ ટેકનોલોજીના 6 ઉપયોગ છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજી આપણને 6 રીતે ઉપયોગી છે. પણ આપણે પહેલાં અગાઉ જોયું હતું એમ જતે કે કોઈ પણ વસ્તુ છે, આ બધી વસ્તુઓ કેવી છે, આ બધા વસ્તુઓ સાધન છે એક પ્રકારનું. આપણે અગાઉ ઉપર જ જોયું કે એક ટેકનોલોજીનું સ્વરૂપ છે, ટેકનોલોજીનું એક સાધન છે. તો કોઈ પણ સાધન હોય એના ફાયદા અને ગેરફાયદા બંને હોય છે. તો આ એના ફાયદાઓ હતા, આ એનો ઉપયોગ હતો કે આવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એવી રીતે એના ભયસ્થાનો પણ હોઈ શકે છે, એની ખરાબ પાસાઓ પણ હોઈ શકે છે. તો એ શું છે? તો કે ઇન્ટરનેટ છે એ એક સાધન છે. તે આપણી એટલે કે માણસની કોઈ પણ શિક્ષક છે એની વિચારશક્તિ કે તર્કશક્તિ છે એનું સ્થાન એ ઇન્ટરનેટ ન લઈ શકે. દરેક આપણે જોઈએ છીએ કે બધાને અભ્યાસ કરાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. અત્યારે તમે ઓનલાઈન ભણો છો, એ જેવી રીતે આ લેક્ચરો આવે છે એવી રીતે ઘણા બધા શિક્ષકો પોતપોતાના લેક્ચરો મૂકતા હોય છે. બધાના તર્ક વિચારશક્તિ બધી અલગ અલગ હોય છે. તો એ એક સાધન છે, એટલે કોઈ પણ વ્યક્તિ છે એના વિચારો એ ઇન્ટરનેટ ન લઈ શકે. એને ઇન્ટરનેટને પોતાને એક પ્રોગ્રામ સેટ કરેલો હોય એ જ પ્રમાણે એ કામ કરે છે. એટલે કોઈ માણસનું સ્થાન છે એ આપણે અગાઉ જોયું હતું, કોમ્પ્યુટર પણ ન લઈ શકે, ઇન્ટરનેટ પણ માણસનું સ્થાન લઈ શકે નહીં. અનેક પ્રકારની ખોટી માહિતી, નકલ કરેલી માહિતી ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ હોય છે. અત્યારે જેમ મેં અગાઉ કીધું એમ કે તમે અત્યારે ઓનલાઈન શિક્ષણ મેળવો છો તો તમે સર્ચ કરશો કે અર્થશાસ્ત્રનો પહેલા ચેપ્ટરનો લેક્ચર, તો પહેલા ચેપ્ટરમાં ઘણા બધા એ લેક્ચર બનાવેલા હશે. તો બધા વ્યક્તિઓએ અલગ અલગ માહિતીઓ આપેલી હોય. આ લેક્ચરની વાત છે. એવી રીતે ઘણી વખત તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરતા હોય તો એના વિશે ઘણી બધી લિંકો, આપણે ઇન્ટરનેટ બધા વાપરીએ છીએ એટલે આપણને ખબર છે કે એક વસ્તુની માહિતી માગો એટલે નીચે ઘણી બધી લિંકો આવે. એ લિંક ઉપર હવે કઈ લિંક સાચી છે, કઈ લિંક ખોટી છે, કેમાં ભ્રામક માહિતી છે, કઈ નકલ કરેલી માહિતી છે એ આપણને ખબર હોવી જોઈએ. જો એ આપણને ખબર ન હોય તો આપણે ઇન્ટરનેટ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. અને આપણે અથવા વિદ્યાર્થીઓ કોઈ પણ છે એ સાચી માહિતી ન મેળવી શકે એટલે એનામાં જે જ્ઞાન આવે છે એ કેવું આવે છે, ખોટું આવે છે. કોઈ પણ હું કોઈ વસ્તુ સર્ચ કરું છું, મને એની સાચી લિંક જ નથી ખબર, તો એ વસ્તુ મારે જે અભ્યાસ કરવાનો છે એ મારી પાસે ખોટી માહિતી આવી શકે છે. એટલે કે અનેક પ્રકારની ખોટી માહિતી કે નકલ કરેલી માહિતી છે એ બંને વચ્ચેનો આપણને ભેદ કરતા આવડવો જોઈએ કે આ ખોટું છે ને આ સાચું છે. જો એ નથી આવડતું આપણને તો આપણા માટે ઇન્ટરનેટ ટેકનોલોજી છે એ નકામી બને છે. આ તો ઇન્ટરનેટ ટેકનોલોજીના ભયસ્થાનો. આટલી ટૂંકમાં પૂછાય છે તમારે, આ મુદ્દાઓ છે, મુદ્દાની અંદર તમારે બે બે વાક્ય લખવાના અને ભયસ્થાનો આવી રીતે લખી નાખવાનો, એનું વર્ણન કરવાનું છે. આ પ્રમાણે તમારે એક ટૂંકમાં બનશે. ત્યાર પછી આવે છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી. સીડીનું ફૂલ ફોર્મ કોમ્પેક્ટ ડિસ્ક છે. તો એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ, અર્થશાસ્ત્રમાં એ ક્યાં ઉપયોગી છે, કેવી રીતે ઉપયોગી છે? તો કે કેટલીક સંસ્થાઓ છે એ પ્રયોગશાળા, સંશોધન કેન્દ્રો વગેરે જે અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ રજૂ કરે છે, અને એવી સંસ્થાઓ છે એ આંકડાકીય સીડી બનાવે છે. એક સીડી, સીડી બધા સીડીથી પણ બધા પરિચિત છે. એ સીડી બનાવી અને એ લોકો બજારમાં વેચવા મૂકે છે. પછી શૈક્ષણિક સંસ્થાઓ, શૈક્ષણિક અને સંશોધન કરતી સંસ્થાઓ છે એ આ માહિતીની સીડીઓ ખરીદે છે અને એના ઉપરથી એ અભ્યાસ સામગ્રી તૈયાર કરે છે. દાખલા તરીકે આપણે અર્થશાસ્ત્રની બુક બનાવી છે, અર્થશાસ્ત્રની બુક બનાવી છે તો આની અંદર કેટલી બધી આંકડાકીય માહિતી આપેલી છે. તો આ લોકો આંકડાકીય માહિતી ક્યાંથી મેળવે છે? તો કે આવી સંશોધન કેન્દ્ર છે એ લોકોએ અર્થશાસ્ત્રની બધી આંકડાકીય માહિતી છે એની એક સીડી બનાવી અને બજારમાં વેચવા મૂકેલી છે. એ સીડી છે આ શૈક્ષણિક સંસ્થાઓ ખરીદે છે, એમાંથી આંકડાકીય માહિતી મેળવે છે અને આ બુકમાં રજૂ કરી શકે છે. તો એ સંશોધન કેન્દ્રને પણ એવી રીતે ઉપયોગી થાય છે. કેવા કેવા
કેવી કેવી માહિતી છે એની સીડી બની શકે છે? તો કે રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી બની શકે, વસ્તી ગણતરીની સીડી બની શકે, ઉદ્યોગના સર્વેની સીડી બની શકે, આવી ઘણી બધી પ્રકારની NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન આની પણ સીડી બને છે. આ NSSO છે એનું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં એક માર્કમાં પૂછાઈ શકે છે. તો આટલા બધા પ્રકારની, આ તો ખાલી ટૂંકી તમને માહિતી આપેલી છે, ખાલી ઉદાહરણ તરીકેની માહિતી છે. આવી ઘણી બધી આંકડાકીય માહિતીની સીડી છે એ આમાં બનતી હોય છે. કેટલીક સંસ્થાઓ જેવી કે CMIE, આનું પણ ફૂલ ફોર્મ પૂછાય છે, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, આવી આંકડાકીય માહિતીની સીડી વેચે છે. બધી સંસ્થાઓને આની પરમિશન નથી હોતી. અર્થતંત્રની સીડીઓ બજારમાં વેચવાની એના માટે પરમિશન લેવી પડે ગવર્મેન્ટની. એટલે આ જે સંસ્થા છે એ આવી સીડી બનાવી અને વેચે છે. જેમ અગાઉ કીધું એમ ઇન્ટરનેટ ટેકનોલોજી, કોમ્પ્યુટર ટેકનોલોજી આને વાપરવાના ભય સ્થાનો છે, એવી જ રીતે સીડીને વાપરવામાં પણ મુશ્કેલી છે. સીડી છે એમાં ઘણી બધી આંકડાકીય માહિતી, એક સીડી હોય એની અંદર ઘણી બધી રેમ, આપણે જોઈએ છીએ કે આ સીડીની રેમ આટલી છે, એટલે કે એની અંદર એક સાથે ઘણી બધી વસ્તુઓ સમાઈ શકે છે. તો હવે એક સીડી આંકડાકીય માહિતીની આપણે એક સીડી લીધી છે, એમાં વસ્તી ગણતરીના આંકડા છે, સ્ત્રી પુરુષોના આંકડા છે, બાળકોના આંકડા છે, કુપોષિત વ્યક્તિઓના આંકડા છે, પછી એ લોકોની આવકના આંકડા છે, આવા ઘણા બધા આંકડાઓ એક સીડીની અંદર બનાવેલા હોય છે. હવે આપણે એની અંદરથી કોઈ એક જ આંકડા નું કામ છે તો એ આંકડા એની અંદરથી ગોતવા આપણે માટે બહુ મુશ્કેલી ઊભી કરે છે. એટલે એ પણ સીડી વાપરવાની એક મુશ્કેલી છે. સીડી વાપરતા પણ આવડવું જોઈએ. જો આપણે એ ટેકનોલોજીથી માહિતગાર ન હોય તો એ સીડી આપણા માટે નકામી હોય છે. હવે આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું થાય છે. પહેલું ચેપ્ટર આકૃતિ, આ ચેપ્ટરની અંદરથી તમારે તૈયાર કરવાના પ્રશ્નો, આકૃતિનો અર્થ, આલેખનો અર્થ, આકૃતિ અને આલેખનો તફાવત, પછી આલેખના પ્રકારો, પછી આકૃતિ કે આલેખ દોરવામાં ધ્યાનમાં રાખવાની બાબતો, એનો અર્થશાસ્ત્રમાં એનો ઉપયોગ એટલે કે એનું મહત્ત્વ શું છે, એ કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી અને કોમ્પેક્ટ ડિસ્ક, આટલા પ્રશ્નો આ ચેપ્ટરની અંદરથી તમારે તૈયાર કરી અને નોટબુકમાં લખી અને એનો ફોટો પાડી અને મોકલાવાનો છે.